અને અન્ય સમાચારની વાત, અનેક દિવસોની રાહ જોયા બાદ પહાડો પર બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ રહી છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં પણ બરફવર્ષા થઈ રહી છે. બદ્રીનાથ, કેદારનાથમાં પણ બરફના થર જામી ગયા છે. તો હનુમાનચટ્ટી, રુદ્રપ્રયાગ, કિસ્તવારમાં પણ બરફવર્ષા યથાવત જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ, સિમલા, નારકંડામાં બરફવર્ષા થઈ રહી છે. તો અરુણાચલના ત્વાંગમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. અલ્હાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. સિક્કિમના પહાડી વિસ્તારોમાં બરફના થર જામ્યા છે. તો લાચુંગ સહિતના વિસ્તારોમાં પણ અનહદ બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. બરફવર્ષા થતાં સહેલાણીઓની સાથે સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી બરફવર્ષા નહોતી થઈ રહી અને બરફવર્ષાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સહેલાણીઓ બરફવર્ષાને માણી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં અનેક દિવસો બાદ આજે બરફ પડવાની શરૂઆત થઈ. આ દ્રશ્યો કેદારનાથના તમે જોઈ રહ્યા છો. મંદિરની બહાર આખી ચાદર છવાઈ ગઈ છે. તો અન્ય તમામ જે ઉત્તરાખંડના જે રાજ્યો છે ત્યાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બરફવર્ષા તો થઈ રહી છે, પરંતુ બીજી બાજુ કડકડતી ઠંડીનો સામનો પણ લોકો કરી રહ્યા છે. અલ્હાદક દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે કેદારનાથ મંદિરથી. તો કેદારનાથ મંદિરની ઉપર પણ આખી બરફની ચાદર છવાઈ ગઈ છે. તો આસપાસનો વિસ્તાર છે એ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. ખૂબ જ સુંદર નજારો પણ જોવા મળી રહ્યો છે. સ્વર્ગનો અનુભવ કરાવતા તમામ જે રાજ્યો છે, ઉત્તરાખંડ આ સાથે હિમાચલ પ્રદેશ, તમામ જગ્યાએ અત્યારે અવિરત બરફવર્ષા થઈ રહી છે. જોકે બીજી બાજુ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તો અનેક ટ્રેન મોડી ચાલી રહી છે.